નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં મિત્રો આપણે આજે વાત કરીશું ધોરણ આઠમાં એનએમએમએસની જે પરીક્ષા લેવામાં આવનાર છે તેમાં મિત્રો તમારે એકસોની એસી ગુણનું પેપર હશે જેમાં બે વિભાગ છે પહેલો વિભાગ છે માનસિક ક્ષમતા કસોટી જે મિત્રો તમારે નેવું ગુણનું પૂછાવાનું છે આજે આપણે માનસિક ક્ષમતા કસોટીનો ભાગ એક છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમારી આવનારી અર્જામાં તમને મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડે એવી રીતે આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ આર્થના તમામ વિડીયો છે એ મોકલી શકીએ તો અહીંયા મિત્રો તમારું જે પેપર આવવાનું છે તમે જોઈ શકો છો માનસિક ક્ષમતા કસોટીના એકસીને ન્યૂ પ્રશ્ન છે ન્યૂ મિનિટ આપશે દોઢ કલાક અને ન્યૂ ગુણ છે એવી રીતે શાળાકીય યોગ્યતા કસોટી એમાં પણ એકાણુંથી ને એકસો એંસી સુધીના પ્રશ્ન જે ન્યૂ મિત્રો પ્રશ્ન હશે ને એના નેવ ગુણ છે એમ તમારે એકસોને એસી પ્રશ્ન એકસો એંસી મિનિટમાં એકસો એંસી ગુણનું પેપર આપવાનું છે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એ તમને મિત્રો ખબર જ હશે ચાલો આપણે હવે શરૂઆત કરીશું અહીંયા તમારી કેટલીક સૂચનાઓ જોઈ લીધી હશે તમે પેપરની તો મિત્રો હવે પેપરની શરૂઆત કરીશું વિભાગ નંબર એથી વિભાગ નંબર એની અંદર તમે જોશો માનસિક ક્ષમતા કસૂટીનો ભાગ એક છે જેમાં તમારે અહીંયા પ્રશ્ન આપેલા છે એકથી દસ એમાં મિત્રો અંક શ્રેણી જે છે એમાં તમારે ક્રમિક શ્રેણી છે એ ગોઠવવાની છે અને ખૂટતો અક્ષર છે એ પ્રશ્નાર્ જગ્યાએ મૂકવાનો છે પહેલો પ્રશ્ન મિત્રો તમે જોશો ચાર નવ ઓગણીસ ચોત્રીસ આપેલો છે તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો ચારમાં કેટલા ઉમેર્યા તો નવ થયા તો પાંચ ઉમેરાય છે એવી રીતે નવમાં કેટલા ઉમેર્યા તો ઓગણીસ થયા તો દસ ઉમેર્યા છે ઓગણીસમાં કેટલા ઉમેર્યા તો ચોત્રીસ થયા પંદર ઉમેરાય છે તો હવે તમે જોશો નવ દસ પંદર આ ક્રમિક સંખ્યા પાંચ પાંચ ઉમેરાઈ જઈ રહી છે એટલે આપણને હવે ખ્યાલ આવી ગયો કે હવે પંદર પછી પાંચ ઉમેરીએ તો વીસ થાય તો અહીંયા તમને ચોત્રીસ આપેલા છે ચોત્રીસમાં આપણે વીસ ઉમેરવા પડે તો અહીંયા આપણે જે જવાબ આવે છે એ કેટલો થાય છે જીરોમાં ચાર ઉમેરીએ ચાર અને બેમાં ત્રણ ઉમેરીએ તો પાંચ એટલે કે ચોપ્પન તો આપણો જવાબ કેટલો આવશે ચોપન આવી જશે તો અહીંયા તમે જોશો સી ઓપ્શન આપણો સાચો પડે છે એના પછી બીજો પ્રશ્ન છે સાત ચૌદ બેતાલીસ એકસો અડસઠ મિત્રો સાત દુ ચૌદ થાય બરાબર ચૌદ બેતાલીસ થાય બેતાલીસ ચોક એકસો અડસઠ અને હવે તમે જોશો અહીંયા બે પછી ત્રણ વડે ગુણ્યા ચાર વડે ગુણ્યા પાંચ વડે ગુણાય બરાબર કર્મિક રીતે આપણે ગુણતા જવું પડે તો ચાર પછી હવે પાંચ તો એકસો અડસઠ ને પાંચ વડે તમે ગુણો તો આપણો જવાબ આવે છે આઠસો ને ચાલીસ તો આઠસો ચાલીસ જવાબ મિત્રો આવી જશે ત્રીજું છે ચોત્રીસ તેત્રીસ ઓગણત્રીસ વીસ તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો ચોત્રીસમાં એક માઇનસ કર્યો તો તેત્રીસ થયા તેત્રીસમાં મિત્રો ચાર માઇનસ કરશો તો ઓગણત્રીસ થયા ઓગણત્રીસમાં કેટલા માઇનસ કરીએ તો નવ માઈનસ કરીએ તો વીસ થયા હવે આ કેવી રીતે બન્યું એનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે ના આવ્યો તો આપણે જોઈએ તો અહીંયા એક છે બરાબર એક પછી ચાર આવ્યા એકમાં ત્રણ ઉમેર્યા તો ચાર થયા હવે જુઓ એક ને ચાર ચારમાં કેટલા ઉમેરીએ એકને ચાર પાંચ તો ચારમાં પાંચ ઉમેરીએ તો કેટલા થયા નવ થયા હવે જુઓ નવમાં એક નવમાં કેટલા ઉમેરીએ તો સોળ થાય તો મિત્રો અહીંયા જુઓ એક ને ચાર પાંચ પાંચ ઉમેરીએ તો સોળ થાય તો એવી એવી રીતે આપણે અહીંયા સોળ છે તો સોળમાંથી કેટલા બાદ કરવાના થશે બરાબર તો જે જવાબ આવે છે તે બાર થશે તો અહીંયા સોળમાં ચાર માઇનસ કરવા પડશે તો સોળમાં ચાર માઇનસ કરો તો જવાબ આવશે આપણો બાર બરાબર તો એવી રીતે આપણે કર્મિક ચાલીસ ચાલીસું સોરી અહીંયા જવાબ આપણો છે એ બાર નહી પરંતુ ચાર આવે છે હવે કેવી રીતે ચાર આવશે એની વાત કરી લઈએ તો વીસ માંથી સોળ બાદ કરીએ તો વીસમાંથી સોળ બાદ કરીએ તો ચાર આવશે પણ આ કેવી રીતે થયું તો તમે જોશો નવમાં કેટલા ઉમેરીએ તો સોળ થાય તો નવમાં અહીંયા મિત્રો આપણો જે જવાબ છે એ સાત ઉમેરીએ ત્યારે સોળ થાય છે તો ક્રમિક સંખ્યા અહીંયા છે એ ધીમે ધીમે બાદ થતી જાય છે તો એવી રીતે આપણે અહીંયા એની ક્રમ શ્રેણી પૂર્ણ કરવાની છે ચોથું છે અડતાલીસ મિત્રો અડતાલીસ ગુણ્યા ચાર બરાબર

માં એકસો પંચોતેર ઉમેર્યા તો વીસ બસો વીસ થયા પણ અહીંયા તમે જોશો તો ત્રણ ત્રણ ગુણ્યા અહીંયા સાત અહીંયા તમને શ્રેણીમાં સાત ઉમેરીએ છીએ પરંતુ સાત પચું કેટલા થાય પાંત્રી જે અહીંયા માઇનસ છે બરાબર અહીંયા જેટલા ઉમેરાય છે એને પાંચ વડે ગુણવાના છે કહેવાનો મતલબ તો સાત પછું પાત્રી આવી ગયા હવે પાછા કેટલા થયા પાંત્રીસને પાછા અહીંયા પાંત્રીસ તફાવત આવે છે તો પાત્રીસને પાછા પાંચ વડે ગુણી નાખવાના છે અહીંયા પિસ્તાલીસમાં નહીં બસો વીસ વચ્ચે એકસો પંચોતેરનો તફાવત આવે છે તો એકસો પંચોતેરને પાછા પાંચ વડે ગુણીએ તો જવાબ જે આવે છે એ એક હજાર પંચાણું થઈ જશે તમને ખ્યાલ ના હોય તો અહીંયા તમને મિત્રો ગુણાકાર આપેલો છે બરાબર આવી રીતે ગણી લેવાનો છે બરાબર અને એમાં આઠસો પંચ એકસો પંચોતેર ગણ્યા પાંચ કરશો એટલે આઠસો પંચોતેર અને એમાં પાછા કેટલા ઉમેરવાના છે બસો વીસ ઉમેરવા પડશે બસો વીસ એટલે એક હજાર જવાબ આવશે બરાબર તો આવી રીતે આપણો જવાબ આપણે શોધતો રહેવાનું છે છઠ્ઠું છે ચાર સાત પચીસ દસ બરાબર અહીંયા ક્રમિક શ્રેણી છે એ ચાલે છે ત્યાં તેર આવે છે એવી રીતે તમે જોશો ત્યાંશી તોતેર ત્રાણું તેસઠ બરાબર પછી ત્રાણું તેતાલીસ તો અહીંયા જવાબ આવશે તે પણ મિત્રો કંઈક ને કંઈક શ્રેણી સાથેનો તાલમેલ તમારે અહીંયા જોતો રહેવાનું છે બરાબર પછી અગિયાર બાર તેર તેર પંદર પછી કેટલા આવશે તો આવશે ચૌદ જવાબ આવે છે એના પછી જોઈશું ચાલીસ અડસઠ બત્રીસ ચૌદ તો અહીંયા પાંચ જવાબ આવે દસમું છે ચાર સત્યાવીસ સોળ એકસો પચીસ છત્રીસ તો પછી ત્રણસો ને તેતાલીસ જવાબ આવે છે બરાબર અહીંયા મિત્રો અગિયારથી ને ચૌદ સુધી જોશો તો અહીંયા વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવવાનું છે તો અહીંયા મિત્રો જે અગિયારમી આકૃતિ છે તેમાં વધુમાં વધુ એકતાલીસ ત્રિકોણ પડે છે આ બારમાં છે એમાં મિત્રો તમે ગણશો તો તમે તમને સત્યાવીસ જેટલા ત્રિકોણ મળશે તેરમાં વધુમાં વધુ ચાલીસથી વધુ ત્રિકોણ મળે છે ચૌદમી આકૃતિ છે તેમાં ચારથી વધુ ત્રિકોણ મળે છે જે તમને જોઈ રહ્યા હશો પંદરમું છે તો અહીંયા મિત્રો બે આકૃતિઓ આપેલી છે તે બે પૈકી કઈ આકૃતિમાં વધુ ત્રિકોણ મળશે તો મિત્રો અહીંયા આકૃતિ નંબર બે માં વધુ ત્રિકોણ મળશે સોળમો છે સોળની અંદર મિત્રો નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ મળશે તો અહીંયા ત્રીસ જેટલા ચોરસ મળશે સત્તરમું છે નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ મળશે તો અહીંયા તમને જોઈ રહ્યા છો એમાં છવ્વીસ ચોરસ જેટલા મળશે અઢારમો છે નીચે આપેલી આકૃતિમાં વધુમાં કેટલા લંબચોરસ મળે તો એકસો ને જેટલા મિત્રો મળશે ઓગણીસમાં છે નીચે આપેલી આકૃતિમાં વધુમાં કેટલા લંબચોરસ મળશે તો મિત્રો અહીંયા એકસો એકાણું જેટલા લંબચોરસ મળે છે વીસમી આકૃતિ છે એની અંદર વધુમાં વધુ કેટલા લંબચોરસ મળશે કે ચોરસ ન હોય મળે કે ચોરસ ન હોય એની વાત એટલે ચોરસ નહીં પરંતુ લંબચોરસ તો છવ્વીસ હવે એકવીસ થી ને પાંત્રીસમાં મિત્રો અંગ્રેજી મૂળાક્ષરો છે એમાં ક્રમ પ્રમાણે ગોઠવણી કરવાની છે તો અહીંયા એકતાલીસમાં જોશો તો ક્રમ પ્રમાણે મિત્રો અહીંયા પાર્ટનર છે એને આપણે આ રીતે ક્રમ પ્રમાણે એની ગોઠવણી થશે મેંગો છે તો મેંગોને ક્રમ પ્રમાણે આ રીતે ગોઠવવાનો આપણે એ બીસીડીનો ક્રમ જાળવી રાખવાનો છે એ ટુ જેડ બરાબર આ ક્રમ જાળવી રાખવાનો છે અહીંયા હાઉસ છે તો એમાં મિત્રો સી નંબરનો ક્રમ જળવાશે ચોઈસમાં છે ફેબ્રિક્સ તો એમાં ડી નંબરનો ક્રમ જળવાય છે અને ફેસ્ટિવલ તો એમાં મિત્રો એ નંબરનો ક્રમ જળવાય છે હવે છવ્વીસથી ને ત્રીસ ગુજરાતી મૂળાક્ષર નીચે મુજબ અંકમાં દર્શાવેલ સાચો વિકલ્પ જવાબ શોધવાનો છે તો અહીંયા મિત્રો છવ્વીસમો છે છગન કસરત કર વાક્યના મૂળાક્ષરનો સરવાળો કેટલો થાય તો અહીંયા મિત્રો તમારે જે અંક છે એ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ સાત બરાબર તો ક નો એક નંબરનો અંક ગનો બે છનો ત્રણ તનો ચાર નો પાંચ રનો છ અને છનો સાત તો હવે છગન તો છ કેટલા આવ્યા તો તમે જોશો છગનને કેટલા છે તો છ ને ત્રણ છે બરાબર એવી રીતે તમારે એનો સરવાળો કરવાનો છે એવી રીતે ગ ને કેટલા છે તો બે બે છે બરાબર ન ને કેટલા છે તો ન ને પાંચ છે તો આવી રીતે તમે સરવાળો કરશો તો જવાબ તમારો મળી જશે એવી રીતે છગન કસરત કર આમાંથી તમારે એનો ક્રમ જાણ જોઈ અને સરવાળો કરશો તો અહીંયા જવાબ આવશે પાંત્રી એવી રીતે તરસ તો હવે મિત્રો તમે જોશો ત તો ભાઈ તમ કેટલા છે ચાર બરાબર પછી રમ તો રમ છ હૈ એટલે છ ચાર દસ થયા પણ આપણે અહીંયા ગણીએ પછી સમ કેટલા છે સાત તો દસ ને સત્તર થયા બરાબર હવે સત્તરમાંથી શું કરવાનું છે ર અને સ એટલે રમાં છ છે અને સમ સાત તો છ ને સાત તેર થયા બરાબર તો તેર બાય માઇનસ કરીએ તો જવાબ આવે છે ચાર બરાબર હવે અહીંયા મિત્રો જવાબ ચાર આવશે બરાબર પણ અહીંયા સરવાળાની એવું કંઈ કીધું નથી અહીંયા ગુણાકાર કરવો પડે બરાબર છ એક મિનિટ આપણે જોઈએ છ ચોક ચોવીસ ને ચોવીસ ગુણ્યા સાત કરવા પડે તો ચોવીસ ગુણ્યા સાત કરીએ મિત્રો તો અહીંયા મિત્રો તમે જોશો બરાબર તરસ અને રસ બરાબર આપણે માઇનસ કરીએ તો ચાર જવાબ આવતો તો બરાબર જો અહીંયા જીરો ના હોય તો બાકી અહીંયા જવાબ એકે નહીં એવો બની શકે બરાબર કારણ કે અહીંયા આપણે ગુણાકાર કરીએ તો પણ અને રસ ગુણાકાર કરી અને આનો પણ ગુણાકાર કરીને માઇનસ કરીએ તો પણ એનો જવાબ ચારસો જેટલો થતો નથી એટલે અહીંયા થોડુંક કુલ ભરેલું છે અથવા જવાબ એકેની પણ આવી શકે છે અઠ્યાવીસમું છે ર ગુણ્યા સ વડે બનતી સંખ્યા વડે માટે કયો શબ્દ બને બરાબર ર અને સ વડે ગુણાકાર કરતા કયો શબ્દ બને બરાબર તો એનો ગુણાકાર કરવાનો છે રનો અને સનો તો ર અને સ છ સત્તો બેતાલીસ તો બ બેતાલીસમાં શું આવે છે ચાર અને બ ગ ત બની ગયો કેવી રીતે બન્યો તો કે ભાઈ રમ રમ છે છ અંક અને સમાં છે સાત તો છ ગુણ્યા સાત છ છ તો બેતાલી થઈ ગયા હવે બેતાલીમાં ચારમાં અને બેમાં શું છે તો ચાર છે એ શું છે ત છે અને બે છે શું છે ગ છે તો ત ગ બરાબર અહીંયા જવાબ આવશે એવી રીતે મિત્રો સફરજન શબ્દ માટે કયો અંક સંકેત યોગ્ય ગણાય તો આપણે એનો અંક છે સ માટે સાત છે બરાબર ફ માટે શોધી લેવાનો છે ઉપરથી બરાબર તો અહીંયા ઇઠોતેર છ પંચાણું બને છે નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે મિત્રો સરક માઇનસ તરસ કરીએ તો બસો ચોરાણું આવે છે હવે મિત્રો અહીંયા એકત્રીસથી પાંત્રીસ સુધી તમને ચાર આકૃતિ આપેલી છે પૈકી એક આકૃતિ બન એક આકૃતિ બાકીની ત્રણ આકૃતિથી જુદી પડે છે તો જુદી પડતી આકૃતિ શોધવાની છે તો અહીંયા મિત્રો તમારી આકૃતિ છે એ કઈ જુદી પડે છે એ આપણે અહીંયા શોધવાની રહેશે બરાબર અહીંયા તમે જોશો બરાબર ઈ છે એમ છે ડબલ્યુ છે અને કે છે બરાબર એમાંથી અહીંયા એ કે નંબરની આકૃતિ થોડીક અલગ પડતી લાગે છે પછી બત્રીસમાં તમે જોશો કેઆઈટી ટીઆઈ કે ટીઆઈટી કે અને આઈ કેસી અહીંયા સી વધારે છે એટલે ડી નંબરની આકૃતિ જુદી પડે છે તો અહીંયા મિત્રો તમે જોશો તો એ નંબરની આકૃતિ અલગ છે આમાં ચાર ચાર છે બોક્સ આમાં ત્રણ જ છે બરાબર ચોત્રીસમાં તમે જોશો તો અહીંયા મિત્રો એમ બરાબર અહીંયા ડબલ્યુ જેવો આકાર છે આમાં એમ છે બરાબર એટલે ડી નંબરની આકૃતિ અલગ છે એવી રીતે પાંત્રીસમાં તમે જોશો તો અહીંયા મિત્રો તમને કંઈક અલગ દેખાશે શું અલગ દેખાય છે બરાબર તો તમે જોશો ત્રિકોણ છે તો અહીંયા ત્રિકોણને પાછળ ગોળ રાઉન્ડ છે અહીંયા પણ ત્રિકોણ છે ગોળ રાઉન્ડ છે બરાબર તીર છે ગોળ રાઉન્ડ છે પણ અહીંયા તીરને ગોળ રાઉન્ડ નથી પરંતુ ચોરસ છે તો એ નંબરની આકૃતિ જુદી છે એવી રીતે મિત્રો અહીંયા છત્રીસથી ચાલીસ અંગ્રેજી મૂળાક્ષરો છે એમાં સૂચવેલી સાંકેતિક ભાષણને ધ્યાનમાં લઈ ઉત્તર આપવાના છે મિત્રો અહીંયા ટાસ્ક છે તો છવ્વીસ અડસઠ હેલ્પ છે તો તેર સત્તાવન પ્લીઝ છે તેમાં શું આવશે તો આમાં જે સંકેતો છે બરાબર એ આપણે શોધી અને એનો ક્રમ આપણે અહીંયા લખવાનો છે બરાબર ધારો કે પી છે તો પીમાં સાત આવ્યા તો આપણે અહીંયા સાત પસંદ કરીએ એલ છે તો એલમાં કેટલા છે તો એલમાં મિત્રો પાંચ છે તો અહીંયા પાંચ પસંદ કરવા પડે ઈ છે ઈમાં કેટલા છે ત્રણ છે બરાબર પછી એ છે તો એમાં કેટલા છે ચાર છે એસ છે તો એસ કેટલા છે અંક એસમાં છ અને ઈ તો માં કેલા છે ત્રણ તો અહીંયા પંચોતેર ચોત્રીસ 63 પંચોતેર ચોત્રીસ 63 જો જવાબ આવી ગયો તમારો સી તો આવી રીતે દરેકના ક્રમ તમારે પસંદ કરવાના છે અહીંયા લવ અને ઓ બરાબર ઊંધું કર્યું છે બરાબર જો અહીંયા તમે જોશો ઓ જે બીજા નંબરનો છે એ પહેલો લીધો છે પહેલાં નંબરને બીજા નંબરે લીધો છે એવી રીતે અહીંયા અહીંયા જે છે એ પહેલાંને બરાબર છેલ્લે તો એને આગળ લાવે છે આગળ પાછળ લાવે છે તો આપણે એવી રીતે જ ગોઠવવાના છે અને આગળ પાછળ કરવાનું છે બીજું કંઈ છે નહીં બરાબર બરાબર આવી રીતે એવી રીતે અહીંયા રાજ તો ટીડીએન બરાબર તો પછી એ બીસીડીના ક્રમ પ્રમાણે ગોઠવેલો છે કે કયો કયો અક્ષર પહેલો આવે અથવા કેટલા અક્ષર પછી બીજો અક્ષર બને છે બરાબર અહીંયા તમે જોશો આર એસ ટી આર એસ ટી બરાબર તો અહીંયા પછી એસ મૂકી રાખ્યું છે અને ટીને લીધો છે એ બી સી ડી લીધો છે બે અંક મૂક્યા છે જે કે એલ એમ એન ત્રણ અક્ષર મૂક્યા છે તો આપણે પણ અહીંયા પહેલો અક્ષરમાં ડી પછી સી અને બી બરાબર બી છે તો સી ડી એક અંકર મૂકી અને લખવાનો હવે અહીંયા એ છે તો બે અંક મૂકીને લખવાના બી સી અને ડી બરાબર ટી ટી ક્યુ એસ ટી યુ વી ડબલ્યુ અને એક્સ ત્રણ અંક મૂકી અને લખવાના બરાબર ટી આવે સોરી અહીંયા મેં જે લખ્યું એ આના આધારે લખ્યું છે એટલે કે અહીંયા બરાબર બી આપણે છે ને અહીંયા ડી છે એટલે બે અંક પાછળ જવાનું છે બરાબર જે આમાં પણ પાછળ ગયેલા છે આપણે જો અહીંયા જે છે એ પાછળ ગયેલા છે તો એવી રીતે આપણે કરવાનું છે કારણ કે અહીંયા કેવી રીતે છે અહીંયા છે ને સોરી અહીંયા છે આગળથી પાછળ ગયા તો આપણે અહીંયા પાછળનું છે તો આના આગળનું લખવાનું છે અહીંયા આગળ પ્રશ્ન છે એટલા માટે તો જવાબ આવે છે બી એ ટી બરાબર ઓગણચાલીસમાં એપલ છે તો બસો પચાસ થાય તો ગ્રેપ તો અહીંયા બસો પાંત્રીસ થાય એનો અંક એ રીતે લખવાનો છે એ બીસીના કરમ પ્રમાણે બરાબર હેન્ડ અહીંયા હેન્ડ માટે મિત્રો અહીંયા છે તો હાર્ડ માટે કેટલા થાય તો એવી રીતે શોધીને લખી દેવાનું છે એક્યાસી એક ચોર્યાસી તો મિત્રો આટલા સુધી રાખીએ છીએ એકથી ચાલીસ સુધીના પ્રશ્નો જોયા હવે નેક્સ્ટ વિડીયોમાં બીજા પ્રશ્નો જોઈશું આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા